મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી રેમડેસિવિર બાદ હવે મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ બાદ એસઓજીની કાર્યવાહી. એસઓજી પોલીસે કાળાબજારી કરતા ચાર શખ્સોને ઝડપ્યા છે. ઇન્જેક્શનનો 15-20 ગણો ભાવ વસૂલતા હતા. તબીબી સેવા સાથે સંકળાયેલા હતા કેટલાક લોકો. કોરોના કાળમાં રાજકોટમાં લેભાગુ તત્વો બેફામ થયા છે. એસઓજીએ કાળાબજારી મામલે તપાસ કરતા મોટા માથાઓના નામ ખુલે તેવી પણ શક્યતાઓ છે. મયુર સોની અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. મયુર, રેમડેસિવિરના ઇન્જેક્શનોની કાળાબજારી બાદ હવે મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનોની કાળાબજારી પણ સામે આવી રહી છે. શું છે પ્રાથમિક માહિતી? કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી? બિલકુલ દીક્ષિતા, ચાર જેટલા શખ્સો છે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સીધી માહિતી છે તે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને મળી હતી અને તેના દ્વારા એસઓજીને આખેઆખી બાતમી આપવામાં આવી છે અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે મ્યુકોરમાયકોસિસ છે તેમના ઇન્જેક્શન 700 થી લઈને 7000 રૂપિયા સુધીના છે, પરંતુ જે ઇન્જેક્શનની કિંમત 7000 રૂપિયા છે તેમના 45-45 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ ઇન્જેક્શન માટે આખે આખો પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો હતો. ઇન્જેક્શનો માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ દ્વારા જે આખે આખી કમિટી બનાવીને એક સેન્ટર બનાવાયું હતું ત્યાંથી જ મળતા હતા, પરંતુ કેટલાક ખાનગી હોસ્પિટલના જે તબીબો છે તેમના એજન્ટો મારફતે દર્દીના સગાવાલાઓને ઇન્જેક્શનની અછત હોવાનું જણાવીને તેમની પાસેથી વધુ પૈસા પડાવવા માટે ઇન્જેક્શનો બારોબારથી મગાવવા માટેના પ્રયત્નો થતા હતા. આ જ વાતની જાણ છે તે રાજકોટ પોલીસને થઈ હતી અને ત્યારબાદ આખે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલ ચાર જેટલા શખ્સો છે તેમની અટકાયત થઈ હોવાનું એસઓજીના સૂત્રોનું કહેવું છે. વધુ વિગત માટે તો પોલીસ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવશે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે રેમડેસિવિરના ઇન્જેક્શનને લઈને જે પ્રકારના કાળાબજાર થતા હતા, જે કૌભાંડો સામે આવ્યા હતા, ત્યારબાદ પણ કાળાબજારીઓ છે તે આ વાતને લઈને સબક શીખ્યા ન હતા, આનું પણ કાળાબજાર કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ આખે આખો કૌભાંડ બહાર આવ્યું છે. જી દીક્ષિતા, બિલકુલ આભાર મયુર. સમગ્ર વિગત બદલ. મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. 15-20 ગણો વસૂલતા હતા ભાવ. તબીબી સેવા સાથે સંકળાયેલા હતા કેટલાક લોકો.